શિવજીની સામગ્રી તમને પોતાને જ ખબર છે, શિવે શું ધારણ કરેલું છે, શિવ શું પહેરે છે. મંદિરે જઈએ છે તો પણ જોઈએ છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ નથી જોવાનું. આપણે શિવ કેવા છે તો એક અદ્વિતીય શક્તિ છે કે જે જીવ માત્રનું સંચારણ કરે છે. કોઈ પણ વિજ્ઞાન, કોઈ પણ શોધ એ હજી શોધી નહીં શકે અને શોધશે પણ નહીં કે જીવ ક્યાંથી આવ્યો, જીવ ક્યાં ગયો. એ તત્વ એ કોઈ પણ ધર્મમાં, કોઈ પણ સંપ્રદાયમાં એક અદ્વિતીય શક્તિ પાસે રહેલું છે. એવા શિવની સામગ્રી એટલે એની પાસે શું છે, ધીમે ધીમે તમે જ કહો. શિવ શું ધારણ કરે છે, શિવ પાસે શું હોય છે, બોલો બોલો, ધીમે ધીમે બોલો, મોટેથી બોલવાનું. શિવ પાસે શું હોય, શું ધારણ કર્યું હોય, ગળામાં સર્પ, પછી એક એક મને સ્પષ્ટ થાય એમ બોલો, પછી ચંદ્ર ભસ્મ નો લેપ લગાવ્યો હોય, પછી રુદ્રાક્ષની માળા, ત્રિશુલ, પછી ટમરું, પછી મૃગ ચર્મ પર બેઠેલા હોય, તપશ્ચર્યા કરતા વિચારીએ તો મૃગ ચર્મ, પછી સર્પ, પછી જટા, જટા એમણે ધારણ કરી છે, એ વિશેષતા છે એમની જટા, પછી બોલો જે માળા ધારણ કરી છે એમાં રુદ્રાક્ષ છે, બીજું શું છે, બીજું શું છે રુદ્રાક્ષની માળા સિવાય, બોલો ને મને કહો, ના બીજું વિચારો શું હોય છે, ખોપરીની માળા હોય છે, કેમ કે એ સ્મશાનમાં જઈને પણ પૂજા કરે છે, તપશ્ચર્યા માટે કૈલાસ પર્વત પર પણ બેસે છે, સ્મશાનમાં પણ બેસે છે, વૈરાગ્ય અવસ્થા બતાવવા માટે. એટલે તમે મને બતાવી દીધું કે શિવ એ આ બધી વસ્તુઓ ધારણ કરે છે અને આવા એ શિવની એ સામગ્રી છે. પણ આ સામગ્રી એનું કયું તત્વ બતાવે છે, તો ચંદ્ર, ચંદ્ર એ મનનો કારક છે. તમે જુઓ છો ચંદ્ર આકાશમાં તો પણ પૂનમના દિવસે આખો હોય છે, ધીમે 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 અડધો થતો જાય છે, ધીમે 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 ઓછો થઈ જાય છે. મનમાં પણ એવું છે, ક્યારેક ઉત્સાહમાં આવી જાય, ક્યારેક ધીમો પડી જાય, ક્યારેક શોકમાં જતો રહે, મનનો કારક છે. એટલે મનને અંકુશમાં રાખે છે. બીજું એક વસ્તુ મહત્વની ના બોલ્યા, જટામાં એમણે ગંગા ધારણ કરી છે, ગંગા ને પૃથ્વી પર લાવ્યા, કોણ લાવ્યા, જનરલ નોંધ પ્રશ્ન આવ્યો, કોણ લાવ્યા, ભગીરથ રાજા. એટલે એનું ગંગાનું બીજું નામ શું, ફરી બીજો, ભાગીરથી. અને એ ભાગીરથી જ્યારે ઉદ્ભવી પૃથ્વી પર આવવાનું થયું ત્યારે એનો પ્રવાહ ધસમસતો હતો અને એને અંકુશમાં લેવા માટે શિવે જટામાં એને પહેલાં લીધી અને ત્યાર પછી પૃથ્વી ઉપર આવી. એટલે ગંગાનું સ્થાન પણ શિવની જટામાં છે. ત્યાં પણ પ્રતીકાત્મક બતાવ્યું છે કે નદી કેવી હોય, ચંચળ હોય, જ્યારે નીકળે છે ત્યારે પ્રવાહ એકદમ નીકળે છે અને એને અંકુશ કરવા માટે જે જટાની જરૂર પડે છે એમ અંકુશિત નદીને કરવી પડે છે. હમણાં જ આપણે વાવાઝોડાને અનુભવ્યું, વાવાઝોડાને અનુભવ્યું એવું કહેવાય હવામાન શાસ્ત્ર પ્રમાણે, અને એ સાચું છે કે દરિયામાં એ તો આપણે બધું ઊભું કર્યું છે, ગરમ પવન થાય ને વાવાઝોડું થાય, એ માનવ સર્જિત છે, કુદરતી આપત્તિ માનવ સર્જિત છે. ઝાડ કાપી નાખ્યા છે એટલે પવન વધારે પડતો ગરમ થયો અને ત્યાંથી વાવાઝોડું ઉદ્ભવ થયું.
એ આપણે ઊભું કરેલું છે, પણ એ કુદરતી આપત્તિમાં જતું રહ્યું. પણ એમ કહેવાય કે સમુદ્ર ક્યારે પોતાની મર્યાદા છોડીને આગળ આવે નહીં, આવે ખરો પણ વળી પાછો જાય. અને નદી માટે પણ એવું કહેવાયું છે કે નદી, ઘણી વાર આપણે છાપામાં વાંચીએ છીએ કે પ્રવાહ બદલાઈ ગયો, પ્રવાહ બદલી પણ નાખે. કેમ? તો આપણે જોયું કે ગંગા નદી નહીં, કોઈ પણ નદી જ્યારે બહાર નીકળે છે ત્યારે એનો પ્રવાહ ધસમસતો હોય છે, અને એને કારણે એ ક્યારેક પ્રવાહ બદલી પણ નાખે. આ બધું પ્રતીકાત્મક રીતે શિવની સામગ્રીમાં બતાવ્યું. હવે આ વસ્તુ જેણે ધારણ કરી છે, જેની પાસે છે, એ કોણ છે? શિવ. એટલે ત્યાં એમનું યોગીનું સ્વરૂપ બતાવ્યું, પરમ યોગી છે. યોગ અવસ્થા ધારણ કરી હોય ત્યારે જ આવી બધી વસ્તુઓ ધારણ કરી શકો, સામાન્ય માનવીનું કામ નથી. અને યોગી કોને કહેવો એ આપણે ભગવદ્ ગીતામાં સમજી ગયા કે જેનું મન અને શરીર સ્થિર છે એને યોગી કહી શકાય. બેઠા છે અહીંયા પણ મન બીજે ચાલતું હોય એ યોગીની અવસ્થામાં નહીં આવે. એટલે મન અને શરીર જેનું સ્થિર છે, એકાગ્ર છે, એને યોગી કહેવાય. અને એવા પરમ યોગી, એવા શિવે આવી વસ્તુઓ ધારણ કરી છે કે જેનાથી આ જગતનો ઉદ્ધાર થયેલો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? આગળ હેડિંગ મારો, આગળની